એમ આપણે પણ થોડો કાળ જીવવાનું છે અને થોડું કર્યું છે અને થોડું અને ઘણું કરવાનું બાકી છે, માટે ભગવાન અને સાધુને રાજી કરી થોડા કાળમાં બધું એ માગી લેવું, મોક્ષ માગી લેવો. અરે માગવું તે પણ સંત અને સત્શાસ્ત્રનો સમાગમ કરવાવાળો હોય તેને જ માગતા આવડે ભાઈ, બીજાને બધાને માગતા ના આવડે. ધ્રુજના તપથી ભગવાન રાજી થઈ ગયા અને દર્શન આપીને માગવાનું કીધું. તેમણે શું માગ્યું? ધ્રુજી રાજ્ય માગ્યું. પણ ભગવાનનું દિવ્ય સુખ ધ્રુજી માગ્યું નથી, શું માગ્યું? રાજ્ય માગ્યું. પ્રહલાદ નાના હતા, એણે પણ ભગવાનને રાજી કર્યા. પ્રહલાદજીને ભગવાને દર્શન દીધા નરસિંહ સ્વરૂપે, માગવાનું કીધું. પ્રહલાદજીએ શું માગ્યું? પ્રહલાદજી તો કે હે પ્રભુ, જીવને કોઈ જ દિવસ તમે માગવાનું કહેશો નહીં. ભગવાન પાસે માગે પ્રહલાદજી, જો કોઈને માગવાનું કહેશો તો જીવ તો વિષયનો જ આહારી અને પ્રહારી છે, કે આહારી વિહારી, વિષયનો કીડો બનેલો છે, એટલે વિષય જ માગશે. જો મને વારંવાર માગવાનું કહેતા હો તો પ્રભુ એ માગું છું કે ઇન્દ્રિયો અને અંતઃકરણ અંતર શત્રુઓ થકી, અહંકાર થકી, અભિમાન થકી, માયા થકી મારી રક્ષા કરો. પ્રહલાદજી આવું માગ્યું, કારણ કે પ્રહલાદજીને નારદજીનો સંગ થયો હતો, એની માના ઉદરમાં હતા ત્યારે, એટલે એને માગતા આવડ્યું. ધ્રુવજીને નારદજી મળ્યા હતા પણ થોડાક જ, માત્ર એક મંત્ર આપ્યો, બહુ સમાગમ નહોતો થયો, એટલે માગતા ના આવડ્યું, રાજ માગ્યું. પ્રહલાદજી કે માયા થકી રક્ષણ કરજો, તમારા વિશે પ્રીતિ થજો, અને માયાને તર્યા હોય અને તમારી વિશે પ્રીતિ વાળા એવા એવા એકાંતિક સંત અને હરિભક્તનો સંગ થાજો, તમારી વિશે હેતને મમત્વ થાજો, આવું બધું પ્રહલાદજીએ માગ્યું. હવે એક વાત એવી આવે છે, સંસ્કૃત અને પ્રાકૃતના વિવાદ. એક વખત સંસ્કૃત અને પ્રાકૃત બે ભેગા થઈ ગયા, ભાષા બે હો, હંભરો હંભરો હંભરા જેવું. સંસ્કૃત કહે હું મોટું, પ્રાકૃત કહે હું મોટું, બે બાજ્યા, બે ભાષા હું બાજી. સંસ્કૃત કે અરે પણ હું મૂળ કેવો મૂળ, પ્રાકૃત કે મૂળ કેવા એ વાત સાચી, પણ ફળ ફૂલ ને સ્વાદ ને સુગંધ ને એ તો બધી ડાળખીમાં હોય, કે મૂળમાં કાંઈ ન હોય, મૂળમાં તો ધૂળ હોય. કે પ્રાકૃત કે અમે તો ડાળખમાં ફળ થાય એવું થાય, મૂળ તો ધૂળમાં પડ્યું હોય. અમને બધા ઈચ્છે તું મૂળ તે ધૂળમાં પડ્યું રહે, ભલે તું મોટું પણ લોકો તો મને ચાહે તેટલું તને કોઈ ન ચાહે. માટે મોટા મોટા વિદ્વાનો તને ઉચ્ચારે પણ તેનો પ્રાકૃત અર્થ કરે ત્યારે જ સમજાય. વિદ્વાન ભાષા બોલે સંસ્કૃત પણ અર્થ તો ગુજરાતીમાં કરવો પડે. એટલે પ્રાકૃત કે મારા વિના તારો કોઈ ભાવ પૂછતો નથી, માટે તારા કરતા હું મોટું છું. ભાષા લ્યો, એમ વિવાદ થયો. હવે બીજી એક વાત આવે, સંતોષ વિના સુખ નથી, એ શીખવા જેવું છે. જીવને ગમે એટલું ધન ધાન્ય મળે પણ વધારે ને વધારે લેવાની ઈચ્છા થાય હો, તૃષ્ણા જીવને મટતી નથી. એક શ્રીમંત શેઠે પોતાની મિલકત કેટલી છે ખબર નથી, લ્યો એને વાર્ષિક ખર્ચ કેટલો છે એનો હિસાબ કરવા માંડ્યો. એક વર્ષમાં ખર્ચો કેટલો આવે, કેટલી મિલકત છે, એમ તપાસ કરતા 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 7 પેઢી ખાશે ને તો ખૂટશે નહીં, એટલું પૈસો એની પાસે પડ્યો હતો. હો 7 પેઢી, પણ હવે 8મી પેઢીનું શું, એની ચિંતામાં પડી ગયેલો, ટેન્શન વધી ગયું, ડાયાબિટીસ વધી ગયું. એટલે 8મી પેઢીનું શું, એની ફિકરમાં ને ફિકરમાં માંદો થઈ ગયો. એની ઘરવાળી જાણ્યું કે આને કંઈક ટેન્શન લાગ્યું લાગે છે. પૂછ્યું કે 4 દિવસ પહેલા વિચાર થયો જે આપણે પૈસો કેટલી પેઢી ચાલે એટલો છે, હિસાબ કર્યો તો 7 પેઢી ચાલશે. ને ઘરવાળીને કહ્યો કે 8મી પેઢીનું શું થશે, કે એ ચિંતામાં પડ્યો છો. એની બાયડી બહુ ડાઈ, બહુ હોશિયાર,
એને વિચાર કર્યો કે આ શેઠને આટલું મળ્યું ને તો હજી પાર નથી ગયો, તૃષ્ણાનો કોઈ પાર નથી ગયો. આઠમી પેઢીનું શું થયું? વાંહે કોઈ કમાવાર ની જન્મે, બધા ઉતી ઉતે ખાશે, આઠમી પેઢીને શું? પછી એ બાઈ પાડોશમાં એક સંતોષી બ્રાહ્મણ હતો, તેની તે બાઈએ સવારે વહેલી ઉઠી એને પાકું સીધું મોકલાવી દીધું. પછી બીજું સીધું તૈયાર કરીને શેઠને કહ્યું કે લ્યો આ સીધું પેલા બ્રાહ્મણને આપી આવો. કે પેલો શેઠ લઈને ગયો. બ્રાહ્મણ કે શેઠ અમારે નહીં જોઈએ. કે અમારે કાં લઈ લો ને? તો કે અમારે આજનું સીધું તો આવી ગયું છે. અરે કાલે કામ આવશે. કે લ્યો લઈ લો લઈ લો. બ્રાહ્મણ કે શેઠ કાલ કોણ દીઠી છે? કે લ્યો હે કાલનું કાલે મળી જશે. કે લઈ જાઓ, ઈશ્વર આપી દેશે. કે પછી પેલો સીધું લઈને ઘેર આવીને કે બ્રાહ્મણ કે મારે સીધું તો મળી ગયું છે, લેતો નથી. કે લ્યો કાલનું ઈશ્વર આપી દેશે. આમ કીધું શેઠાણી કે શેઠ એને કાલના દાડાની ચિંતા નથી, અને તમને હાથ પેઢીની ચિંતા. લો આઠમી પેઢીની ચિંતા જાગી છે તમને. કે તમારો કંઈ વિચાર કરો વિચાર. શેઠી સમજી ગયો કે વાત સાચી છે, કે આવડી ચિંતા કરવાની કંઈ જરૂર નહીં. આઠમી પેઢીને હું થશે? પોતાના સોરાનું તો કરો. ચિંતા મૂકી દીધી. પછી ચિંતા ટાળીને સુખ્યો થઈ ગયો. નકો દુઃખ હતું. કયું દુઃખ હતું? આઠમી પેઢીનું શું? પણ ચિંતા મૂકી દીધી. માટે સંતોષથી જ પરમ સુખ છે, પણ કોઈના કોઈના કયા વિના ખબર પડે નહીં. માટે સંતોષ રાખો, ભગવાન ઈચ્છા જે મળે તે. હવે વાત એક એવી છે, માથું વાઢે એ માલ કાઢે. શું? જે જે વાંચવું ને એનો થોડોક વિચાર કરવો. કંઈક હેડિંગ લખો વાંચો એનો વિચાર કરવો, એવી એક વાત છે. લખનારાનો સિદ્ધાંત સમજાય. વાંચે પણ નહીં અને વિચાર સમજે નહીં. એક લાખો વણઝારો હતો, સાંભળો, દેશો દેશ મોટી પોઠ લઈને જતો, બહુ પૈસા કમાણો. ધન કેમ હાંચવું હવે? પૈસા રૂપિયા હાંચવા કેમ? પછી એક મોટી પથ્થરની ગણપતિની મૂર્તિ બનાવી, હો જોરદાર, અને ગોરા જેવું પેટ બનાવ્યું, અબડું જબરું ગણપતિ બાપાનું. કોઈને ખબર ન પડી એ બનાવ્યું. નેડી જુદી નાખી, નેડી મોલ કર્યું મારો નહીં અહીંયા કને, હો માથું અલગ બનાવ્યું, માથાનો ભાગ જુદો બનાવ્યો. ગણપતિ બાપાના પેટમાં હોના મોરો બધી ભરી દીધી, આમ માય ભરી પથ્થરનું. પછી આ મોઢું આખું બનાવી માથેથી એમ ફિટ કરી દીધું. લ્યો પછી ગણપતિના પેટમાં લખ્યું, માથું વાઢે માલ કાઢે. પછી પોતે મરી ગયો મારું. પોતાને એમ હતું જરૂર પડશે ત્યારે રૂપિયા આમાંથી કાઢી લેશું ઉપરથી ગણપતિનું માથું ઉતારીને. અથવા તો મરી ગયા તો પાછલા કોઈક વાંચે ને એને મળશે. પણ આ ભાઈ તો કોઈને કીધું નહીં અને મૂગે મોઢે મરી ગયા. જી આવે ગણપતિ પાસે પેટમાં બોર્ડ લખેલો, માથું વાઢે માલ કાઢે. ભાઈ ગણપતિનું માથું કોણ કાપે? બધા વાંચીને હાલે જાય. ઘણાય ત્યાં ગણપતિ પાસે આવતા જતા અક્ષરો વાંચતા, પણ કોઈ વિચાર ન કરે. એક દાડો પગે લંગડો આંખે કાણો એ ત્યાં કને આવી ચડ્યો. પગે લંગડો આંખે કાણો એને આ અક્ષર વાંચ્યા. અરે માથું વાઢે તે માલ કાઢે આવું લખેલું. અરે પણ આ શું, કોનું માથું અને આમ લખવાનું કારણ શું? વળિયા વગડામાં ગણપતિ કેમ પધરાવ્યા હશે? વગડામાં પધરાવ્યા હતા. છેવટે બહુ વિચાર કરી ને પછી ગણપતિનું માથું ઊંચું કર્યું, લંગડો ને કાણો. જેવું ઊંચું કર્યું ને ત્યાં તો એ અંદર સોના મોટા ઢગલા પડ્યા હતા. ઘણા વાંચતા પણ કોઈને ખબર ન પડી, પણ આ મારો બહુ વિચાર કર્યો તો માથું વાઢે માલ કાઢે તો મળી ગઈ. લો સોના મોર. એમ દરેક શાસ્ત્ર વાંચવા પણ તેનો કંઈક વિચાર કરવો. ખાલી વાંચી નાખવું નહીં, થોડોક વિચાર કરીને વાંચ્યું તો કાર આવે. શાસ્ત્રનો સાર તો સમજાય અને સુખ તો થાય. હવે એક વાત સુબત સાગરમાં એવી આવે છે, પોતાનું કંઈ ઠેકાણું નહીં અને બીજાને કીધા જ કરવું. એક વાણિયાણી હતી. વાણિયાણી કોણ? પોતે કાળી કદરૂપી અને બોલકી બહુ.
રોજ પોતાના અંધ ધણી ને વઢિયા જ કરે, પોતાનો ધણી આંધળો, એટલે આંધળો તો ખબર ના પડે કારી એ કેવી એમ, લગ્ન કરી લીધા પછી જેવી હતી એવી, દેખતો નતો પોતે. એની ઘરે શું કે મેર આંધણા તારા જવાને વરે કોણ કે લ્યો એમ કે પાછું સમજાને બાયડી થઈને. આ તો મારા બાપે તારા ઉપર દયા કરીને મને તારી સાથે પરણાવી, નહીતર કોણ પરણાવે તને આંધળાને. તો લ્યો કે હું એકલો જ આંધળો નથી, કઈ તારી માએ આંધળી ને તારો બાપે આંધળો, જો દેખતા હોય તો તને આંધળાની સાથે શું કેમ પરણાવે, કે મને એકલા શું કેમ આંધળો, કે તારી માએ આંધળી ને તારો બાપે આંધળો, હતા નહી આંધણા પણ આંધણા ને પરણાવ્યો તો એટલે કે. હા બર, એની બાઈ દીને કે આ તો મને અંધાને કોઈ દેનારું નહીં અને તને કુબડી અને કદરૂપી તને કોઈ લે નહી, પાછી લવરી ખોર બોલ બોલ કર્યા જ કરે આખો દી, તને કોણ લે, કે જેથી તને કોઈ લેનારું નહીં, માટે તું એ ઠીક છું અને હું એ ઠીક છું, કે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ, કે હું આંધળો ને તું કાળી ને કુબડી, ભલે મેં જોઈ નથી પણ કોક તો કે ખરે ને તારી ઘરવાળી આવી છે કે સમજાને, એટલે મને ખબર છે તું કેવી છે, એટલે ચોપ રે કે બોલતી નહીં, કે ઓલી સમજી ગઈ કે સમજાને, આને ખબર પડી ગઈ કે હું કાર્ય હું એમ ચોપ થઈ રહી છે ને, મને પોતાના ઠેકાણા ન હોય ને બીજાને કેવું. દલપતરામ કવિની. હે ઊંટ કહે આસમામાં વાંકાય અંગવાળા ઘણા, ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે, હે બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે, હે વારણની સૂંઢ વાંકી વાઘના તે નોર વાંકા, ભેંસને તો શિરે વાંકા શિંગડાનો ભાર છે, સાંભળી શિયાળ બોલ્યું આપ તો વિચારી જુઓ, અન્યને તો એક વાંકું પણ આપના અઢાર છે. ઊંટિયો તો સમજાય ને, ઊંટિયો એટલે હાંડિયો હતો, હાંડિયો. એક વખત ઊંટને વનમાં અથડાતો જોઈને શિયાળ કે, ઊંટ દાદા તમે આવડા બધા ટાંગા વાળા અને લાંબી લાંબી ડોક વાળા અને મોટા ઢેકા વાળા, છતાં પણ તમારો કોઈ સેવક ની હાવ, એકલે એકલા આટા મારો જંગલમાં, કોઈક સેવક રાખો, સેવક સેવા કરે, સેવા સમજા ને, તમે દાદા થઈ ગયા. શિયાળી હોશિયાર બોરું. ઊંટ કે એટલે હા ભર શિયાળ ભાઈ, મેં આખી દુનિયામાં બધાને જોયા, જેમાં રૂપ તેમાં ગુણ નહીં અને ગુણ તેમાં રૂપ નહીં, તેથી હું કોઈને ભેગો રાખતો જ નથી, કે એકલા એકલા આંટા માર્યા કરો. જુઓ, બગલાની ડોક વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, હાથીને હૂંઢ વાંકી, વાઘના નખ વાંકા, ભેંસને શિંગડા વાંકા, તો કોઈ સીધા કોઈ છે જ નહીં કે લ્યો ઊંટ કે સમજા ને, બધા વાંકા જ છે કે લ્યો. ત્યારે શિયાળ તો મંડ્યું હસવા. શિયાળ કે ઊંટ દાદા તમે જરા તમારું તો તપાસી જુઓ, તમને બીજા બધા વાંકા દેખાય છે પણ એને એક એક અંગ વાંકા છે, પણ તમે તો અઢારે અંગે વાંકા છો, કે લ્યો જ્યાં જુઓ તો વાંકા સમજાને, અને પોઠો વાંકો નહીં હોય, બે વારો બે તો ઊંટ જો ઓલું માથે બે ગયો ને ઊંટ ઊભો થાય ને તો ઓલું રડી પડે, જા ખબર પડે કે આગળ પડે કાં તો પાછળ પડે, ઊંટનું એવું છે. એટલે શિયાળ કે તમને કઈ ખબર નથી પોતા વાંકા કેટલા, માટે જાવ જાવ કે રખડી મરો, કે તમારે ભેગું કોણ રહે, કે હું નથી રહેવાનો, કે શિયાળ ભાગી ગયો ભાઈ, હેલો એ થયો થોડાક ભેગો ઈએ ભાગી ગયો ઊંટને મૂકીને. આમ શિયાળ કહીને ચાલતી થઈ ગઈ, શિયાળની શિયાળીયાણી હતી ઘરવારી શિયાળની. તેમ આ લોકમાં પોતાનામાં દુર્ગુણ ભર્યા હોય, પોતાના વર્તનનું ઠેકાણું ન હોય, બીજાને ઉપદેશ આપવામાં અને દોષ જોવામાં સુરા હોય, એને કેવા કહેવાય, ઊંટ જેવા કહેવાય. માટે હંમેશા ગુણગ્રાહી બનવું. ગુણગ્રાહી નિર્ગુણ હોય તો પણ તે ગુણી બને છે. ગુણને લેવાવાળો કદાચ દુર્ગુણ હોય ને એના જીવનમાં, તો દુર્ગુણમાં ફરી જાય છે ને સદગુણો જીવનમાં આવી જાય છે. બીજાના ગુણ જોઈ રાજી થવું, સદગુણો જોવા જીવન આપણું છે ને
સદગુણોથી ભરી દેવું. આજની કથા અહીંયા પૂરી થાય છે. બાકી આ સંસાર સ્વપ્ન જેવો છે એવી કથા આવતીકાલે. સજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વરે ખા સ્વસ્તિક જાંબુ જવવાલા વજ્રયંકુશ કેતુને પદમા જમણે પગે નવવાલા ત્રિકોણ કલશને ઘોપદ સુંદર ધનુષ્યને મીનવાલા અર્ધ ચંદ્રને વ્યોમ સાત છે ડાબે પગે ચીનવાલા શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.